રોકડી થઈ ગઈ હોય મૂળાની, થોડા ઘેસી દઉં ને એટલે વાંધો નહીં. મને કેવું તો જોવે ને કે ગુકડીયા મારે ધાર લેવાનું છે, મને કીધું નથી. તને કેવા આવે એમ તો મૂળા ક્યાંથી લાવ્યો? એ તો આપડી વાડી માં ખેંચે ને, મને થોડીક રોકડી મળી ને તમે ખેંચી વેચી દો. પેલા વેચવાના નથી કેમ આવા રાખેલા થઈ એક હારી વેચી દો. પાયલટ વેચવા મૂક જાય અને ઘર વાંચવા મળે. હા હા, તો પાણી કોણ વાળશે? પાણી હું પછી વાળે સાહેબ. હા તો મશીન બંધ કરે ને આવું હાલો. હું મશીન બંધ કરી વાત. હા તમે મશીન બંધ કરીને આવો ને બરોબર. હા સાહેબ આમ ચાલે પેલા. હા હા તો ધોવા દો, હું મશીન બંધ કરી આવું. જા હોય ગયો છે ગોકુળિયાની. ભડકા બાબા આમ ધાર વાગતો હતો અને તમે હું આ ધાર માં આટા મારો ભાંગી નાખ્યો. હું ભાંગી નાખ્યો? મને થોડી ખબર છે તમારી, તમે ક્યાં ખડું પાડો એમ. મને એમ કે વચ્ચે થી વાટી વેચતા છે એટલે હું કેમ ઘટી હારી નની? એ ઝાર પોલીસ છે ને, વજન વાળી નથી. કઈ ઘટ્યા થી ને કઈ મણ એમ થોડી થઈ જાય બે પાંદડે. હા હા નાખું ભાઈ અડધી. મને ઘરે થી ઝાડ લઈ જવી પાછા. ઢોર નો હોય તો કઈ નઈ, મારે તો ઉછી ની લઈ જવા નથી, તો હું વાવ આવું તારે વાળી લેજો. એ ઝાડ નો ઉછી ની હોય લાવો પૈસા લાવો. તમે એમ ની વાવવા તમારું આવું જ છું હું, વાવવામાં વાળી લેજો ને. ગુજુભાઈ પણ અહીંયા આપણે હું લેવા આવ્યા. એલા હું લેવા, હું મૂળા ખાવા. એ ગજુભાઈ મૂળા થોડા ખાવાના હોય કાચા કાચા. અરે એમાં કાસા પાકા નો હોય હવે. કાઢો કાઢો ગજુભાઈ, કાઢો ખાઈ તો ખરી. હા પાને ધોવો પડે હો. ધો પછી ગજુ શાક વાતો જો. હા લે હાલે પછી. મજા આવે છે હું પણ. ગગા શેઠ મૂળો તો ખાવા જો. નથી ખાવા તો બીજા ખેતર માં ખાવ હવા જીકે. એમાં હું ન્યા આવે ગગા છે. ગગા છે ખાવા નતું છે એટલે ખાવી એમ નગર. ક્યાં ખાવી? તમાર ઘેર જ ખાવ લે. ન્યા નથી. અને આ ક્યાં ગગા છે? તમારું ખેતર છે. હવે આ તો સીધા દાદા નું ખેતર છે. એ ગજો એમાં મેં ભાગ રાખ્યો. એવું છે? હા હા તો કાય હારું હારું જો ભાગ રાખ. હાલો ક્યાં જામ ક્યાં જા આમ થી જા આમ થી. હા તો કાય વાંધો નહીં. પણ તમે હું આયા હતા? મારો મારો ઓલો ગોકુળિયો ધાર વેસે છે. ન્યા જાવ છું એમ ધાર વાટવા મળ્યા. હા હારું હારું.
હા લેવાની તો છે, પણ હું આવું પૈસા લઈને પછી. પૈસા લેતા જ. હા હા આવ્યો. દેખાતા લે પૂરો જલ્દી વાત કઈ કલાક થાય પછી આ કોઈ ઘરે ગયું કાકા શેઠ હમણે આવશે એ લો ઘરે આવી ગયા તમને ખબર હોય દીકા બાપે આપણને 90 રૂપિયા આપ્યા હતા, 20 રૂપિયા આપણું ભાડું અને 70 રૂપિયા એક મણ કડક. એ ના ના મને 50 રૂપિયા આપ્યા હતા. અરે 90 આપ્યા હતા, મેં જોયું છું ને 50 આપ્યા હતા. 90 હતા ગુજુભાઈ, એમાં 20 રૂપિયા આપણું ભાડું, 70 રૂપિયાની કડબ લાવવાની છે. અરે નહીં હો, અહીંયા નહીં નહીં. કેટલા આપ્યા હતા? 70. હા 90 ની નોટ દેખાડું તને. નહીં નહીં નહીં. એ 70 નહીં, કેટલા આપ્યા હતા? પસા પસા પસાણ ની મંડ લેવાની છે ને શાલી ની કટકી મારવાની છે. બદામ તું ખા હું નહીં. હા પસાણ ની મંડ આપી જો. પસાણ ની મંડ મને નથી વેચતા, દાવા દે. દાવ 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 નીકળાલા. 20 રૂપિયા લેતા હોય વધારાના. દાવ એ ના ના, હવે ગામ માં તો બધા વાતું કરે પસાણ ની મંડ મળે એમ. પસાણ ની કીધું, પસાણ ની કીધું. હાલો નીકળો, નીકળો લે. ના પાડી જો ને, નો દેવાની હોય તો ઝાપઠું મારો છો. 70 રૂપિયાની માળ લેવા હું અમાલ તો પડતા. બોલો જો, હવે હવે ગજુભાઈ શું કરશું? કઈ વાંધો નહીં, હવે તો પૈસા તો આપવા જ નથી, હવે તો મફત માં જ કડબ લેવાની છે. મફત માં આપણી પાસે પ્લાન છે. હું હાલ એ પત્રી મસ્કા, તમને પ્લાન આખો સમજાઈ ગયો ને? હા હા ગજુભાઈ. જુઓ, કોઈ આવે ને તો હું આ મોરું પહેરી લઈશ અને એને બિવરાવીશ, બરોબર? અહીંયા ઝાહેર વાઢવા મળો, પૂળાના પૂળા પાછરી જો. હા હવે તો પસાઈ નથી દેવા, હાવ મફત માં લઈ જવી છે, બરોબર છે ગજુભાઈ? અને ગામને 30-30 માં વેચશું. હા વાઢવા પડો, હાલો જે ને આમ આગળ બેહું, એટલે કોઈ આવે ને તો ખબર પડે, ને આમ થી કોઈ આવે ને તો પાછા કેજો. જનાવર ને ફાયરિંગ કરું હમણાં, જોવા તમે. ગગા શેઠ તો કહેતા હતા વાત સાચી, કોક આનથી ઝાર વાટી ગયેલું છે. એ આમ કોક પૂળો લઈને જાય છે ઉપર. જનાવર નતું ગગા છે, ત્રણ જણા ધાર વાટતા હતા આપડી. બોલો, બિવરાવતા છે મને તો. બેઠો ને પછી.
તમારે કડપ જોતી હોય ને તો કોઈને છે ને પૂછવાય ન રહેતા એમને વાઢવા જ મળો જોડતો આપણો મેળ પડી ગયો ભાઈ આપણે ભાઈ ત્રણ મંડી થેકી જા હજી આપડે એક મંડી નથી થેકી લેવા દે કોકડીયા નહીં અંબા